નમસ્કાર. રાજકોટમાં મોરારી બાપુની કથા ચાલુ છે. કથાની અંદર આપણા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવ્યા હતા. કથાની અંદર એણે પ્રવચન આપેલું છે, ખૂબ સરસ પ્રવચન. ઘણા બધા પ્રવચન આપે, સારા પ્રવચન આપે છે. પર્યાણો વિશે પ્રવચન આપેલું હતું. શહેરો મેં આજકલ આપ રોજ અખબાર મેં પડતે હવા લેને લાયક નહીં બચી હૈ, માસ્ક લગાએ ઘૂમ રહે લો, ક્યોંકિ વાયુ દેવતા નારાજ કર દિયા હમને. કે પર્યાવરણ બચાવવું ખૂબ જ જરૂરી છે, કે ગ્લોબલ વોર્મિંગ જે છે એ આખા વર્લ્ડની એક મોટા મોટી એક બીમારી છે. જો પર્યાવરણ બચાવશું તો આ પર્યાવરણ હશે તો આપણે બચીશું. આ બધી સારા બધા વ્યક્તિઓ વિશે સારું પ્રવચન આપે છે. મોરારી બાપુ સારું પ્રવચન આપે છે, રાજ્યપાલે સારું પ્રવચન આપે, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન દેશના એ પણ આહ્વાન કરે છે આ પર્યાવરણ માટે. અને ખૂબ જ અલગ અલગ જગ્યાએ અલગ અલગ બધા કાર્યક્રમ પર્યાવરણ વિશે ગ્લોબલ વોર્મિંગના થતા હોય છે ભારતભરની, દુનિયાભરની અંદર, એમાં આપણા ગામમાં પણ થતા હોય છે. કથા દરમિયાન આચાર્ય દેવવ્રત આવ્યા રાજ્યપાલ. કથા દરમિયાન પૂજ્ય બાપુની વાતચીત કરી પર્યાવરણ વિશે, ગ્લોબલ વોર્મિંગ બચાવવાનું. ભાવી દેવ રિજાઈ ગયા છે, એને મનાવવાના છે. એને મનાવવા માટે આપણે શું કરશું? સારા વ્યક્તિઓ સારું પ્રવચન કરે છે, લોકોને સૂચન આપે છે, છતાં પણ આપણે સમજી શકતા નથી. પર્યાવરણ બચાવવા માટે આપણે જે કંઈ કાર્ય કરતા હોય તો આપણા ગામથી આપણે શરૂઆત કરવી પડે. જેવી રીતના આજે આપણે પાણીની બોટલ વેચતી મળે છે, એવી રીતના એક સમય આવશે ત્યારે ઓક્સિજન આપણે વેચાતે લેવો પડશે. નાના ગામની અંદર પણ, નાના ગામડાની અંદર પણ સમય દૂર નથી. પણ જો આપણે જાગૃતતા આવે શહેરની અંદર, એટલે શહેરમાં જાગૃતતા લાવવા માટે હું મહુવા શહેરનો છું. મારું ગામ મહુવા છે. ઘણા સમયથી હું જોઉં છું મહુવા શહેરની અંદર. આપણા શહેરમાં પણ પ્રદૂષણ ઘણું બધું ખરાબ થઈ રહ્યું છે. આ ઘણા વર્ષથી હું જોઈ રહ્યો છું, એટલે આ ચર્ચા કરી રહ્યો છું. કે આજે પૂજ્ય બાપુની કથામાં જો રાજ્યપાલ જો આવી ચર્ચા કરી શકતા હોય કે પર્યાવરણ બચાવો, પ્રદૂષણ જ વધી ગયું છે, વાયુ ખરાબ થઈ ગયું છે, ઓક્સિજનની અંદર ઝેર ભળી ગયું છે, આવનારી પેઢીને નુકસાન કરશે, તો આપણે પણ આપણા ગામ માટે થઈને આજે વાયુ પ્રદૂષણ જે છે, જે સવારે મોર્નિંગમાં હું જોઉં છું વહેલા સવારે ઊભો થાવ કસરત કરવા જવા માટે, એટલે ગામમાંથી નીકળીએ ગાડી લઈને, એટલે કચરાના ઢગલા સળગતા હોય છે. ઘણા સમયથી આ કચરાના ઢગલા વર્ષોથી આ સળગી રહ્યા છે અને આ બંધ થતા નથી. પહેલાં 5 વાગ્યામાં આ કચરાના ઢગલા સળગાવવાનું ચાલુ કરી દે, ફૂલ મોટા મોટા તાપ થતા હોય, મોટા મોટા ધુમાડા થતા હોય છે, અને જે પ્લાસ્ટિક જે સળગતું હોય ખૂબ જ નુકસાન કરે પ્રદૂષણ. આજુબાજુ જે લોકો સવારે મોર્નિંગમાં જતા હોય કામ પર, અથવા કોઈ કસરત કરવા જતા હોય, મોર્નિંગ વોક કરતા હોય, તો એ લોકોને ખૂબ જ શ્વાસમાં તકલીફ પડે છે. આ સવારના પોરમાં વર્ષોથી જોઉં છું કે આ કચરાના ઢગલા સળગાવી દેવામાં આવે છે. વાસી તળાવથી ગાંધીનું પુતળું, ગાંધીના પુતળા તરીકે મેઘદૂત સિનેમા, કુબેરબાગ ગાર્ડન, ગ્લોબ ટોકીસ, પોલીસ ચોકી, આ અલગ અલગ જગ્યા ઉપર આવી રીતના કચરાના ઢગલા સળગતા હોય, પ્લાસ્ટિકના ફૂલ મોટા મોટા ઢગલા, ત્યાંનું પ્રદૂષણ થાય છે. જે વાયુ નીકળે છે, જેનું જે વાયુ નીકળે છે કાર્બન ડાયોક્સાઇડ, તમે જો ઉપરથી ડ્રોનથી તમે જોવો ને, એટલે એકદમ તર જામી ગયેલું હોય, ઘુમ્મસ કરીને આપણે જે ઘુમ્મસ જોઈએ છે ને, આપણે લાગે ઘુમ્મસ છે શિયાળાનો, પણ ઘુમ્મસ ન હોય. જે કચરો જે બીળો હોય ને પ્લાસ્ટિકનો, એનું આખું પ્રદૂષણ થઈ જાય છે, આખું વાયુ બની જાય છે, ઝેર બની જાય છે. એ ઝેર આખો દિવસ લોકોના શ્વાસમાં આવે છે, ઓક્સિજન રૂપે લે છે, લોકોને નુકસાન થાય છે. આપણે બહુ આગળ તો વિચાર ન કરી શકાય, દિલ્હીનો વિચાર તો ન કરી શકાય, વર્લ્ડનો વિચાર તો ન કરી શકાય, પણ આપણા આપણા શહેરથી જો કદાચ ગ્લોબલ વોર્મિંગ જે પર્યાવરણ બચાવવાનું જો આપણે કામ કરીએ, આપણે જો આને આપણે સમયસર અટકાવી શકીએ, તો આવનારા સમયની અંદર ઘણા બધા જે રોગો થઈ રહ્યા છે લોકોને, જે શ્વાસના બીમારીના, એ અટકી શકે. બાકી આંકડો છે જ તે 22 લાખ લોકો આ બધા વાયુ પ્રદૂષણથી લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે. આ ઘણો બધો આંકડો છે, છતાં આપણે સમજી શકતા નથી. પણ આપણા ગામથી આપણે શરૂઆત કરીએ. અને તમે પણ જો વહેલા સવારે ઉઠતા હોય તો આ તમને એક ચલચિત્ર જોવા મળશે. વહેલા સવારના 5 વાગે 5 થી 6 આસપાસ મહુવાની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઇલાકાની અંદર આ કચરાના ઢગલા, પ્લાસ્ટિકના જે થર હોય સળગતા હોય છે. અને જો ફોટા પાડ્યા હોય અને વાયરલ કર્યા હોય તો 2-5 દી લગીને બધા વાયરલ ફોટો જોવે, નામથી વોટ્સઅપમાં ફેરવા કરે, પછી આપણે ભૂલી જશું. પણ એક સાક્ષી રૂપે કે હું સવારનો વહેલો જાગું છું, મેં કચરાના ઢગલા જોયેલા છે, શું કામ તમે કચરાના ઢગલા સળગાવો છો? ઘણી બધી મેં પૂછ્યું અમને પણ, જે આ જે કચરાના ઢગલા હોય છે અમે નથી સળગાવતા, અમને અધિકારી કહે છે. એટલે કયા અધિકારી કહેતા છે, કયા નેતા કહેતા છે, આપને ક્યાં ખબર નથી. પણ મહુવા નગરપાલિકાની એક જવાબદારી આવે છે. જો પૂજ્ય મોરારી બાપુની કથાની અંદર, રાજકોટની અંદર રાજ્યપાલ જો કહી શકતા હોય કે પર્યાવરણ પ્રદૂષણ વિશે, તો આપણે ખૂબ જ આગળ આવવું પડશે. એક મોટા મોટી ગ્લોબલ વોર્મિંગ જે બીમારી જે છે એમાં આપણે જકડાઈ જઈશું મહુવાની અંદર. આપણે
હું ઘણા સમયથી જોઉં છું કે મહુવાની અંદર પ્લાસ્ટિકના ઢગલા જે સળગી રહ્યા છે, રોજ કચરાના ઢગલા સળગાવે છે, કે નગરપાલિકા દ્વારા જે કોઈ કાઉન્સિલર હોય, જે કોઈ નેતા હોય અથવા કોઈ અધિકારી છે કંઈ હોય, પ્લીઝ મારી એક અપીલ છે, નિવેદન છે, જે મોર્નિંગમાં વહેલી સવારમાં જે સફાઈ કામદાર જે હોય છે, જ્યારે કચરાના ઢગલા એ લોકો ભેગા કરતા હોય છે સળગાવવાનું, એને બંધ કરાવો. એ કચરાના ઢગલા જે સફાઈ કામદારો જે ભેગા કરે છે, એ કચરાના ઢગલાને ત્યાં સુધી એને વાહનની વ્યવસ્થા કરી આપો. એ વાહન દ્વારા, ડમ્પર દ્વારા, ટ્રેક્ટર દ્વારા કંપો સુધી પહોંચાડી દે. તો આ જો કચરો જો કંપો સુધી પહોંચે તો ગામની અંદર જે કચરો બળતો હોય, ઘણો બધો કચરો બળતો બંધ થઈ જાય અને પ્રદૂષણ જે થતું હોય એ અટકે. એટલે પ્લીઝ મારી રિક્વેસ્ટ છે મહુવા નગરપાલિકાને, બધા કાઉન્સિલર જે નેતાઓ જે છે, બધા મહુવાના બધા ટોપ 10 બધા મનની વાતમાંથી થોડાક બહાર આવો અને આપણા જે ગામની મનની વાત જે છે ને, પ્રદૂષણની સવારે મોર્નિંગની અંદર જે લોકો હેરાન થઈ રહ્યા છે, અને ઘણી બધી બીમારીઓ થાય, યાદ રાખજો, પુષ્કળ બીમારીઓ થાય છે. જે શ્વાસ લે છે કાર્બન ડાયોક્સાઇડ, જે ઝેરી વાયુ જે ઉત્પન્ન થાય છે પ્લાસ્ટિકમાંથી, એ આખા ગામમાં ફરે છે બજારની અંદર, અને એ વાયુ જે લોકો લે છે એથી ઘણા બધા અલગ અલગ બધા એને પ્રોબ્લેમો થાય છે, બીમારીઓ થાય છે. એટલે પ્લીઝ મારી અપીલ છે મહુવાના અધિકારીઓને અને નેતાઓને, પ્લીઝ અને સારા સંગઠનોને અને સારા વ્યક્તિઓને, જે ટોપ 10 જે વ્યક્તિ છે મહુવાના સારા વ્યક્તિને, મારી નમ્ર અપીલ છે કે મોરારી બાપુની કથાની અંદર જો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જો આહવાન કરતા હોય, જે વાયુદેવ જે નારાજ થઈ ગયા છે, એને જે નારાજ થઈ ગયા છે એને આપણે રીઝવાનું કામ કરવાનું છે, એને આપણે બોલાવવાના છે, આપણે પ્રદૂષણ મુક્ત મહુવા બનાવવાનું છે. એટલે આપણી જવાબદારી આવે છે, આ જવાબદારી નગરપાલિકાની આવે છે, આ જવાબદારી આપણી લોકશાહીની આવે છે, આ જવાબદારી નેતાઓની આવે છે, આ જવાબદારી ટોપ 10 લોકો હોય છે મહુવાને એમની જવાબદારી આવે છે. એક રિક્વેસ્ટ છે કે સવારના પરમાં જે કચરો સળગે છે એ સળગવાનો, જો પ્લાસ્ટિક એ કચરાના ઢગલાને કોઈ પણ વાહન દ્વારા અથવા ભેગો કરી એને કંપો સુધી પહોંચાડે, જો આ બધું શક્ય બને તો આપણું મહુવાનું જે પર્યાવરણ હશે એ બચશે, અને મહુવાનું પર્યાવરણ બચશે એટલે આવનારી પેઢીઓ બચશે, આવનારી પેઢી બચશે એટલે આપણું ભારત બચશે. આભાર, થેન્ક યુ, જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય. આ હતી મારા મનની વાત. હવે આપ સૌ તમારા મનની વાત તમારા નેતા સુધી પહોંચાડો.